કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ ચાર વિષય હિન્દી. ધોરણ ચાર વિષય હિન્દી આ આપણે અસાઇનમેન્ટ ભણવાના છીએ. આજે જે પરીક્ષાલક્ષી છે, પરીક્ષાલક્ષી આપેલ માળખું છે અને તૈયારીઓ આપણે શેમાંથી કરવાની હોય છે, જે મેં ભણાવ્યું હતું એમાંથી 1 થી 20 પાઠ મેં ભણાવ્યા હતા અને આપણે એનું લેસન કર્યું, તો એમાંથી તૈયારીઓ કરવાની રહેશે. આ એનું ટૂંકું રૂપ છે, તો આપણે બધી સર્વગત તૈયારીઓ એમાંથી કરીશું. તો ચલો જોઈએ અસાઇનમેન્ટ માં પ્રશ્ન એક. પ્રશ્ન એક અ ભાગ એકમાં જોઈએ. ચલો, કોષ્ટક મેં સે ઉચિત શબ્દ ચુનકર ખાલી જગ્યા મેં લીખી. કોષ્ટક એટલે કે કૌંસ, કૌંસમાંથી યોગ્ય શબ્દ આપી અને આપણે ખાલી જગ્યાઓ ભરવાની છે. તો કયા છે? હલવાઈ છે, કોકિલા, આ બધા જવાબો છે પણ આડાવડા. કોકિલા, આશ્વિન, કુશલ, તોરણ, પત્તો, પેરો, નાય, મિત્ર, અશોકચક્ર, કેલા, તીન, મનુષ્ય, સુનાર, ભૂમના, સફેદ, પતંગ, શિર, પઢાઈ, કિસાન, શાન અને ત્યોહાર. આ હિન્દી વિષય છે એટલે માટે ખાસ ધ્યાન રાખજો. જોડણીની હસવો, દીર્ઘ હસવો, દીર્ઘો એક માત્રામાં ભૂલ હશે તો એ ખાલી જગ્યા હોય કે સવાલ હોય આખો ખોટો પડી જાય. જોડણી ભૂલને કારણે સવાલનો જવાબ ખોટો પડી જાય માટે કૌંસ આપ્યા તો કૌંસમાંથી જોઈને લખવાનું અને જે જોઈ જોઈને લખવાનું હોય એ જોઈ જોઈને પણ વ્યવસ્થિત સાચો જવાબ લખવાનો. તો ચલો જોઈએ એક નંબરની ખાલી જગ્યાએ. કેચ લે લે મેં ગોપાલ બહુત હે, શું આવ્યું તું? કુશલ. અહીં લખીશું કુશલ. કેચ લે લે મેં ગોપાલ બહુત કુશલ હે, અહીં જોઈને જ લખવાનું. ગોપાલ મેરા અચ્છા મિત્ર, તો આવી રહ્યું. અહીં લખીશું મિત્ર હે. ખાલી જગ્યા મેં ગોપાલ કો હર સાલ ઇનામ મિલતા હૈ, સેમાં? પઢાઈ મેં, તો આ જવાબ રહ્યો પઢાઈ મેં ગોપાલ કો હર સાલ ઇનામ મિલતા હૈ. દીપાવલી ખાલી જગ્યા કી રાની હૈ, કિસકી રાની હૈ? ત્યોહારો, ત્યોહારો. લોક દીપાવલી કે દિન દરવાજો પર ખાલી જગ્યા બાંધતે હૈ, શું બાંધે છે? તોરણ, તો એનો જવાબ આવી રહ્યો તોરણ. લખીશું તોરણ. કોયલ ખાલી જગ્યા મેં છીપકર બેઠતી હૈ, સેમાં? પાંદડાઓમાં બેઠતી, તો પત્તો. તો ક્યાં છે જવાબ? પત્તો આવી રહ્યું. અહીં લખીશું પત્તો. 8 નંબરની ખાલી જગ્યા જુઓ. કોયલ કો ખાલી જગ્યા બી કહેતે હૈ, શું કહેતા હતા આપણે? કોકિલા, તો આ રહ્યું કોકિલા. 9 નંબર, હમારે રાષ્ટ્રધ્વજ મેં ખાલી જગ્યા રંગ હૈ કિતને? તીન, તો આ રહ્યું તીન. લખીશું તીન, બરાબર. 9 નંબરની ખાલી જગ્યા એમ લખીશું તીન. 10 નંબરની ખાલી જગ્યા જુઓ મિત્રો. હમારે રાષ્ટ્રધ્વજ કે સફેદ રંગ મેં, રાષ્ટ્રધ્વજ કે સફેદ રંગ કે બીચ મેં ખાલી જગ્યાએ શું છે? અશોક ચક્ર. અશોક ચક્ર છે ને વાદળી રંગનું, ક્યાં લખેલું છે અશોક ચક્ર? આ રહ્યું અશોક ચક્ર છે ને, અહીં લખીશું અશોક ચક્ર. 11 નંબરની ખાલી જગ્યા. તિરંગી ઝંડે કે બીચ મેં ખાલી જગ્યા રંગ હે, કયો રંગ છે? કયો રંગ આવે છે વચ્ચે? સફેદ, તો આવી રહ્યું. લખીશું સફેદ. 11 નંબરની ખાલી જગ્યા. 12, તિરંગા હમારે દેશ કી ખાલી જગ્યા હૈ શાન, આવી રહી શાન. 12ની ખાલી જગ્યામાં હવે જોઈએ ખાલી જગ્યા નંબર 13. સોનુને જમીન પર ગીરતી હુઈ એક ખાલી જગ્યા દેખી, શું? પતંગ જોવા દોડ્યો તો, તો આવી રહ્યું પતંગ. લખીશું પતંગ. સોનુ કો બહુત પસંદ થા, શું? કેલા ખાના, તો કેલા છે અહીં. હા, આવી રહ્યું કેલા. અહીં લખીશું સોનુ કો કેલા બહુત પસંદ થા. 15મી ખાલી જગ્યા. ટોપી ખાલી જગ્યા પર પહેરી જતી હૈ માથા ઉપર એટલે કે શિર. જોડણીમાં ખાસ ધ્યાન રાખજો, જો ભૂલ પડી તો શિરની જગ્યાએ ગમે તે આ શિર જો કે રીતના લખ્યું છે, તમે હસવાઈની દીર્ઘઈ કરી દેશો તો પણ આ ખાલી જગ્યા ખોટી પડી જાય. માટે ઉપરથી જોઈ હસવાઈની હસવાઈ કયો શ વપરાયો છે એ ખાસ ધ્યાન રાખીશું. પછી જૂતે ખાલી જગ્યા મેં, 16 નંબરની ખાલી જગ્યા છે. જૂતે ખાલી જગ્યા મેં પહેરી જતી હૈ, ક્યાં? કહાં? પેરો મેં, તો આવી રહી પેરો. પ
પને બે માત્ર રને કાનું માત્ર અને માથે મીંડું, જો આમાંથી કંઈ પણ અક્ષરમાં જે ચિહ્ન આપેલા છે કાના માત્રના માથે મીંડાના ભૂલી ગયા તો ખાલી જગ્યા ખોટી. સત્તરમી ખાલી જગ્યા જોઈએ, કઈ? સત્તર. ટોપી ઓર જૂતે ખાલી જગ્યા કી સેવા કરતે હે, કોની સેવા કરે છે? માનવની અથવા એટલે કે મનુષ્યની. ક્યાં લખેલું છે? આવી રહી મનુષ્ય. મનુષ્યની જોડણી જોજો, અહીં લખીશું મનુષ્ય. ખાલી જગ્યા અઢાર નંબરની. ખાલી જગ્યા સોની ચાંદી કે ગહને બનાતા હૈ, કોણ? સોની, સુનાર. આ રહ્યું સુનાર. ઓગણીસ નંબર. ખાલી જગ્યા તરહ તરહ કી મીઠાઈયા બનાતા હૈ, કોણ બનાવે છે? કંદોઈ. તો એમને શું કહેવાય હિન્દીમાં? હલવાય. તો આવી રહી હ લ વા ઈ મોટી ઈ. ખાલી જગ્યા ખેતી કરકે અનાજ પેદા કરતા હૈ, કોણ? ખેતી કરીને અનાજ પેદા, કિસાન. તો આ રહ્યું કિસાન. એકવીસ નંબરની ખાલી જગ્યા. ખાલી જગ્યા લોકો કે બાલ બનાતા હૈ, કોણ બાળને કાપવાનું અને કરે છે? ના ઈ, આરી ના ઈ. તો આ રીતે આપણે ખાલી જગ્યાઓ જોઈ. બાવીસ નંબરની ખાલી જગ્યા સાયકલ પર બેઠકર ખાલી જગ્યા મુજે બહુ જ પસંદ હૈ, ફરવાનું જ પસંદ હોય તો ઘૂમના. આ રીતે આપણે એકવીસ ખાલી જગ્યાઓ જોઈ, એ ઉપર કૌંસમાં એના જવાબ આપેલા છે. તો આપણે કૌંસમાંથી જોઈને જ જવાબ નીચે લખીશું, તે જેને કારણે જોડણીની ભૂલ પડે નહીં. આગળ જોઈએ પ્રશ્ન એક બ. પ્રશ્ન એક બ. અચ્છી આદત કે સામને સાચું અને બુરી આદત કે સામને ખોટાની નિશાની કરવાની છે. મેં તમને શીખવાડ્યું હતું કે ખરા ખોટાની નિશાની કઈ રીતે કરવાની, જો ભૂલ કરતા નહીં, ખરા ખોટામાં ભૂલ કરતા નહીં. ચલો જોઈએ. ખરા ખોટામાં એક સાથે બે નિશાનીને રાઈટે કર્યું હોય, પછી એના ઉપર ચોકડી કરી દીધી હોય, તો સાચું એના ગણાય કે ખોટું એના ગણાય? એનો જવાબ માત્ર ખોટો જ ગણાય. એટલે કે જે પણ ચિહ્ન કરો સાચાનું તો સાચું, ખોટાનું તો ખોટું, જે ચિહ્ન કરો તો માત્ર એક જ ચિહ્ન કરવાનું. તો ચલો જોઈએ આગળ. સારી આદતો માટે સાચું, ખરાબ આદતો માટે ખોટું. તો ચલો જોઈએ. એક સુબહ જલ્દી ઉઠના, સારી બાબત સાચું. પ્રતિદિન દાંત સાફ કરના, સાચું. સારી આદત. પ્રતિદિન કઈ બહાર ચાય પીના, ના હો ના પીવાય, ખોટું. આદત ખરાબ છે. ઘર તથા આંગન કો સાફ સુથરા રખના, સારી ક્રિયા એટલે કે સારી આદત, સાચું. ફલો કે છિલકે ઇધર ઉધર ફેંકના, ખરાબ બાબત કહેવાય તો ખોટું. છિલકે હંમેશા ટોકરીમાં હી ડાલના, સારી આદત, સાચું. દિનભર દૂરદર્શન દેખના, બુરી બાત, બુરી આદત, ખોટું. પાણી બરબાદ કરના, બુરી આદત, ખોટું. પહેલાં વાક્ય વાંચવાનું અને પછી જ એનું યોગ્ય ચિહ્ન કરવાનું. સાચું તો સાચું અને ખોટું આવતું હોય તો ખોટું કરવાનું. હવે આગળ જોઈએ. ઓહો, આ તો વ્યંજન આવી ગયા. જો મેં તમને કક્કો શરૂઆતમાં શીખવ્યો હતો તો વ્યંજન આવડી જાય. કનું શું થાય, ખાનું શું થાય, આવડી જાય. તો ચલો જોઈએ. પ્રશ્ન એક. વ્યંજન હિન્દી મેં લીખીએ, ચાર વ્યંજન. તો ક, તો આ રીતે ક લખાશે. ખ, આ રીતે ખ લખાશે. ઘ, ગ, આ ઘરનો ઘ, તો આ રીતે. છ, છત્રીનો છ હિન્દીમાં આ રીતે આવશે. ટપાલીનો ટ, આ રીતે ટ આવશે. ડ, ડમરૂનો ડ, તો આ આ રીતે ડ આવશે. ઠ, ઠળિયાનો ઠ, આ રીતે લખીશું. ઢ, ઢગલાનો ડ, ઢ, એ બે ખાસ ધ્યાન રાખીશું. એક ઠ અને એક આ ઠ, આ ઉપર ખાસ ધ્યાન રાખીશું. દ, તો આ રીતે દ આવશે. આ છે ધ, એક આ ધ અને આ ઘ, તો આ રીતે મીંડાવાળો ધ આવશે. પછી છે આ પ, તો આ રીતે પ. પછી છે તેર નંબરમાં ફ, તો આ રીતે ફ. વનો વ, ચનો આ રીતે ચ લખીશું. યને આ રીતે ય, નાના સને આ રીતે અને આ ઈજ્ઞને આ રીતે લખીશું. સાચી
જો તમે કક્કો બરાબર શીખ્યા હશો તો આવડશે. આડો આવડા શબ્દો લખાઈ ના જાય, એટલે કે આડા આવડા વ્યંજનો લખાઈ ન જાય. હિન્દીમાં જ કીધેલા છે ઉપર ખાસ લીટી કરવાની. હિન્દી શબ્દ કે ભાષા લખીએ એટલે ઉપર ખાસ લીટી કરવાની રહેશે. જો ખાસ લીટી નહીં કરો તો તમારે એ ખોટું પડી જશે. ગુજરાતી અર્થ મનાશે, ભલે તમે સાચો જવાબ લખી છો, પણ ઉપર લીટી નહીં કરી હોય તો આખું વાક્ય, આખો સવાલ કે જે પણ હોય પ્રશ્ન, એ આપણો ખોટો પડી જાય. હવે આગળ જોઈએ શું આવ્યું. પ્રશ્ન એક જોયો, પ્રશ્ન એક અમાં ખાલી જગ્યા જોઈ, બમાં ખરા ખોટા જોયા, કમાં વ્યંજન જોયા. હિન્દીમાં લખવાના, ગુજરાતી વ્યંજન આપ્યા હતા, ગુજરાતીનું હિન્દી જેવું કર્યું. હવે આગળ જોઈએ કેવો પ્રશ્ન છે. ચલો પ્રશ્ન બે અ, નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લિખી. આપણે એકથી તે 20 પાઠ ભણી ગયા, એકથી 20 પાઠ આપણે ભણી ગયા. એ પાઠમાં આપણે દરેકે સવાલ જવાબ જોયા, તો એ સવાલ જવાબને પાઠને સમજૂતી મેળવી અને સવાલ જવાબ પણ જોયા હતા. એના સિવાય અહીં બીજા હોય, એટલે કે આ 21 આપ્યા છે અને બીજા રહી ગયા, એ પણ આપણે તૈયાર કરવાના છે. આપણે વાંચન જે લખ્યું છે એમાંથી કરવાનું છે, તો ખાસ ધ્યાન રાખજો. તો ચલો મેં એક કાગળમાં લખ્યા છે તે હું તમને 21 સવાલ જવાબ તમને વ્યવસ્થિત સમજાવી દઉં. ચલો શું છે પ્રશ્ન બે અ. ધ્યાનથી જોઈશું અને જોડણીની ભૂલ ન થાય એ જોજો ખાસ. ક્રિકેટ ટીમ કા કપ્તાન કોણ હે, એ તો આપણને ખબર જ છે કે ક્રિકેટ ટીમનો કેપ્ટન કોણ હતો. તો જવાબમાં લખીશું ક્રિકેટ ટીમ કા કપ્તાન ગોપાલ હે. ઉપરથી જોઈને જોડણીઓ લખીશું, પછી જ્યારે જવાબ લખવાનો હોય ત્યારે આપણે લખીશું જાતે. પર કોઈ વસ્તુ પર લીટી કરવાની રહી ન જાય, ખાસ ધ્યાન રાખજો. કિસમે ગોપાલ બહુત કુશલ હે, શેમાં ગોપાલ બહુ કુશળ છે. કેચ લેને મે, કેચ કરવામાં, કેચ લેને મે ગોપાલ બહુત કુશલ હે. દીપાવલી કે દિન, ત્રીજો સવાલ છે, દીપાવલી કે દિન લોગ કેસે કપડે પહેરતે હે. જવાબ જોઈએ એટલે કે ઉત્તર. દીપાવલી કે દિન લોગ નયે નયે કપડે પહેરતે હે. આપણે શું કરીએ છીએ એ લખવાનું છે. નજીક આવી રહી છે, પરીક્ષા આવી છે, તો આપણે દીપાવલીએ કેવા કપડાં પહેરીશું એ લખ્યું છે. પછી ચાર નંબરનો સવાલ જોઈએ. દીપાવલી કે દિન કિસકી પૂજા હોતી હે, કોની પૂજા થાય છે જોઈએ જવાબ. દીપાવલી કે દિન લક્ષ્મીજી કી પૂજા હોતી હે, કોની પૂજા કરીએ છીએ, લક્ષ્મીજીની પૂજા કરીએ છીએ. ખાસ ધ્યાન રાખવાનું કે લક્ષ્મીજીની જોડણીમાં ભૂલ ના પડે, મેં તમને જોવા માટે આ રાખ્યું છે એ જોજો. પાંચમો, હું હાથ લઈ લો એટલે તમારે જવાબ બાકી રહી ગયો તો તમે લખી શકો છો. રંગ ઓર આકાર મે કોયલ કિસસે મિલતી જુલતી હે, કોનાથી મળતી જુળતી છે, તો લખીશું ઉત્તર. રંગ ઓર આકાર મે કોયલ કૌવે સે મિલતી જુલતી હે. કૌવાની જોડણી ખાસ ધ્યાન રાખજો, દેખાય છે ને, ભૂલ ના પડે કૌ, આ કૌવે સે કોયલ. છઠ્ઠા નંબરનો સવાલ જોઈએ આપણે. કોયલ કી બોલી કેસી હોતી હે, મીઠી મીઠી બોલી કોની, કોયલની આપણે કહીએ છીએ ને, તો જવાબ લખીએ કે કોયલ કી બોલી મીઠી ઓર સુરીલી હોતી હે. શું છે, મીઠી ઓર સુરીલી હોતી. આગળ જોઈએ કોયલ કે દો નામ બતાઈએ, કોયલના બે નામ શું, જવાબ લખીએ પીક ઓર કોકિલા, કોયલ કે દો નામ હે. આગળનો સવાલ આઠ નંબર. ભેડિયા અપને કો કૈસા સમજતા થા, કે પોતાને કેવું સમજતો હતો ખબર ને, રૂપ સુંદરો. ભેડિયા અપને કો બહુત ખૂબસૂરત સમજતા થા. તમને હિન્દીનો જવાબ ગુજરાતીમાં લખવાનું નહીં, ખાસ ધ્યાન રાખવાનું. આવડે છે તમને તો હિન્દીમાં જ લખવાનું, ભાષા મુજબ જ લખવાનું, ગુજરાતીમાં ના લખી દેતા. નવમો સવાલ જોઈએ. ભેડિયા કયો ભાગ ગયા, જવાબ જોઈએ. ભેડિયા આઈને મેં અપની સુરત દેખકર ભાગ ગયા. દસમો,
लालू किसका नाम है? जवाब लिखिए, लालू बछड़े का नाम है। 11वां जोइए, रोगों के जंतु कहाँ रहती है? जवाब, रोगों के जंतु गंदगी में रहते हैं। 12नंबर 9, मक्खी कहाँ पाई जाती है? बद्दा जवाबो साव से लच्छे, जवाब लखीशु, मक्खी गंदगी में पाई जाती है। બધા સવાલના જવાબો કેવા છે? સાવ સહેલા છે અને માત્ર એક એક લીટીના છે, તો ખાસ ધ્યાન રાખીને લખીશું. હવે આગળ જોઈએ, તમે જોયા ને, હવે આ પણ જોઈ લો. આગળ કયો નંબર લખીશું? કયો આવ્યા? 13. મક્ખી કિસકે દૂર ભાગતી હે? કોનાથી દૂર ભાગે છે? તો જવાબ લખીશું, મક્ખી સફાઈ સે દૂર ભાગતી है. 14 નંબર, સોનુ કી ક્યા આદત થી? કેળવાનું છીલકું ફેંકવાની આદત હતી ને, તો જવાબ લખીએ, સોનુ કી આદત થી કી વહ કેલા ખાકર ઉસકા છીલકા ઇધર ઉધર ફેંક દેતા થા. એને સોનુની એ આદત હતી ને. હવે આગળ જોઈએ, 15, સોનુ ને ક્યાં કસમ ખાઈ? સોનુએ કઈ કસમ ખાધી? જવાબ જોઈએ, સોનુ ને કસમ ખાઈ કી કેલે કા છિલકા વહ કૂડેદાન મે હી ફેંકેગા. 16મો, જુઓ, ડાકિયા કહા કામ કરતા હે? જવાબ જોઈએ, ડાકિયા ડાક ઘર મેં કામ કરતા હે. 17, ડાકીએ કે થેલે મેં ક્યાં ક્યાં હે? એ તો આપણને ખબર છે, આ તો બધા જવાબ આપણને આવડે છે. તો જવાબ લખીએ, ડાકીએ કે થેલે મેં પત્ર પત્રિકાએ ઓર પાર્સલ હે. જોડણી ખાસ જોજો પત્રિકાએની. 18, ટોપી કિનસે સિર કી રક્ષા કરતી હે? જવાબ લખીએ, टोपी धूप धूल और मिट्टी से सिर की रक्षा करती है. 19, टोपी जूते को छोटा क्यों बताती है? जवाब लखो, जूता पैर में पहने जाने की वजह से, जूता पैर में पहने जाने की वजह से टोपी जूते को छोटा बताती है. 20मो, रोमिल वालों, रोमिल साइकिल पर बैठकर कहाँ जाता है? जवाब, रोमिल साइकिल पर बैठकर स्कूल जाता है. 21, रोमिल ने साइकिल का क्या नाम रखा है? सुनाम नाम रखियो तो पवन परी. तो जवाब लिखिए, रोमिल ने साइकिल का नाम पवन परी रखा था. खास जोयू ने જોડણીમાં ભૂલ ન થાય એ ખાસ ધ્યાન રાખજો. પ્રશ્ન એક અ સવાલ જવાબ અહીં આપણે પૂરા કરીએ છીએ, તો એના સવાલ જવાબમાં કોઈ ભૂલ ન થાય એ ખાસ ધ્યાન રાખજો. હવે આપણે પ્રશ્ન બે બ જોઈએ. હવે આપણે પ્રશ્ન બે બ જોઈએ. તમે લખ્યું ને જવાબો, મેં અહીં મૂકી રાખી છે, તો ચલો જોઈએ પ્રશ્ન બે બ. નિમ્નલિખિત વાક્ય કોણ બોલતા હૈ? કોણ બોલે છે તે લખવાનું છે. લોગ મુજે જંગલ કા રાજા કહેતે હૈ? સિંહ. સિંહ. મેં ભારત કા રાષ્ટ્રીય પશુ હું? વાઘ. વાઘ છે ને આપણું, પણ હિન્દીમાં હો. સફાઈ સે મેં દૂર ભાગતી હું? કોણ? મક્ખી. 4નંબરમાં જોઈએ, મેં જંતુઓ કો ઘર ઘર ફેલાતી હું? કોણ? મેં જંતુઓ કો ઘર ઘર ફેલાતી હું? કોણ? પેલા પગમાં ચોટેલા હોય છે ગંદકી, કોણ હે? મક્ખી. ગંદી ચીજે મુજે બહુત પસંદ હે? કોણ છે? મક્ખી. દેખ લો સડક પર ચડતે લોકો કો. કોણ બોલે છે? જૂતા. જોઈ લો બધા સડક ઉપર ચાલે છે, બધાના પગમાં ચપ્પલ છે, ટોપી તો કોઈ ભાગ્યે જ પહેરી હોય હે ને. 7મી, ખાલી બાતે બનાતા હે? કોણ બોલ્યું તું? ટોપી બેન. ટોપી. 8નંબર, તું પેરો મેં રહેતા હે? તું છોટા હે? કોણ?
टोपी बोली, तू सिर पर ना हो तो भी आदमी का काम चलता है। कौन बोलूँ तू? जूता। आजकल तेरा भाव बढ़ गया है। टोपी। कोने कहे छे? जूता ने। तो आपने जोई ने कौन बोले छे, कोने कहे छे? तो पहला मा लोग मुझे तो सिंह, पछी राष्ट्रीय पशु बाघ, सफाई से दूर भागती है मक्खी, जंतुओं को घर फैलाती है पाछी ये पण मक्खी, गंदी चीजें वाड़ा मा पण मक्खी, पाँचवा मा छ नंबर पर जूता, सात नंबर मा टोपी, आठ नंबर मा टोपी, अही जवाब आपेला छे। नौ नंबर मा जवाब छे जूता, दस नंबर मा टोपी, अही उत्तर आपेला छे। तो खास आपने ध्यान राखीशुं। हवे आगळ जोईए प्रश्न बे क। આગળ જેમ આપણે સ્વર સ્વર જોવાના છીએ આગળના પ્રશ્ન બે ક માં, આગળ આપણે પ્રશ્ન એકમાં જોયું ને વ્યંજન ક ખ ગ, તો સ્વર કોને કહેવાય? અ થી જ્ઞ સુધી, અ આ ઈ ઉ ઋ એ ઐ ઓ ઔ અમ અહ, આ બધા આપણા શું છે? સ્વર. અને ક કો આખો કહીએ, ક થી ક ખ ગ એ બધા વ્યંજન. એટલે સ્વર અને વ્યંજનની ઓળખ તો મેં તમને શરૂઆત, જ્યારે કે હિન્દી ચલાવવાનું શરૂ કર્યું ત્યારે જ મેં તમને સ્વર અને વ્યંજન શીખવાડેલા. તો હવે જોઈએ સ્વર જો વ્યંજન જોઈએ, હવે સ્વર જોઈએ. પ્રશ્ન બે ક. સ્વર હિન્દી મેં લીખીએ, આ બધા આપેલા છે સ્વર, એને આપણે ગુજરાતીનાથી હિન્દીમાં કરવાના છે, ગુજરાતીમાં પાછા પાછા લખવાના નથી. ચલો જોઈએ. અ આ આ રીતે લખીશું. ઈ ઈ આ મોટી છે, આ નાની છે, ખાસ ધ્યાન રાખવાની, નાની ઈમાં ઉપર રેફ આવશે નહીં, જ્યારે મોટી ઈમાં ઉપર રેફ આવશે. ઉ તો આ રીતે ઉ લખીશું, જ્યારે મોટો ઉ હોય ત્યારે અહીં પાછળ રેફ આવે છે. રુ તો આ રીતે રુ. અને બે માત્રા તો આ રીતે અને એક માત્ર કરીશું. ઓ તો આ રીતે ઓ. ઔ તો આને કાનો માત્ર. આ રીતે આપણે સ્વર અને જોયા, તો સ્વર જોયા તો આપ તમને ખબર પડી ગઈ કે સ્વરમાં કોઈ ભૂલ પડે નહીં એની ખાસ ધ્યાન રાખજો. સ્વરમાં કોઈ ભૂલ પડે નહીં તેની ખાસ ધ્યાન રાખજો, આડા અવળા થઈ ન જાય, નહીંતર પરીક્ષા દરમિયાન સ્વર વ્યંજનમાં ભૂલો પડી જશે. તો અહીં આપણો ભાગ એક અહીં પૂરો થાય છે, હિન્દીમાં ભાગ એક પૂરો થાય છે. તો ચલો ભાગ એકનું સરસ વ્યવસ્થિત રીતે આપણે લેસન લઈ લઈએ. આપણે અગાઉ કહ્યું કે આ અસાઇનમેન્ટ છે, પરીક્ષા લક્ષી છે, પરીક્ષાઓની તૈયારીઓ કરવાની છે. તો આપણે હિન્દીમાં 1 થી 20 પાઠ સુધી આપણે આપણા હિન્દી વિષયના જે તે નોટ કે પુસ્તક નોટ કે ચોપડો બનાવ્યો તેમાં લખી છે. તો ચલો આજે આપણે એનું લેસન મેળવી લઈએ, ત્યાં સુધી આપણે પૂરું કર્યું. હવે નવા પેજે લખીશું અસાઇનમેન્ટ. પ્રશ્ન એક એનું હેડિંગ મારીશું. આ કૌંસ લખવાના નથી, કૌંસ નહીં લખીએ, હેડિંગ મારીશું, કૌંસ લખવાના નથી, બરાબર. ખાલી જગ્યાઓ લખીશું 21 આ 22 સુધી ખાલી જગ્યાઓ લખીશું. પ્રશ્ન એક બ લખીશું ખરા ખોટા, પ્રશ્ન એક ક લખીશું, સામે સાચો જવાબ આ ઉત્તર લખવાના નહીં. પ્રશ્ન બે અ લખીશું, જેના મેં તમને અહીં જવાબ બતાવ્યા હતા. જુઓ કોઈ રહી ગયો હોય તો વ્યવસ્થિત રીતે લખી દો, દેખાય છે ને વ્યવસ્થિત રીતે 12 સુધી. હવે 12 પછી બીજા 21 સુધી દરેકના પ્રશ્નોના જવાબ લખીશું. સાવ સહેલા છે, મજા આવે એવા જ છે પ્રશ્નો, નાના નાના. પછી પ્રશ્ન બે બ લખીશું, કોણ બોલે છે એ જે તેવું. અને છેલ્લે પ્રશ્ન બે ક સ્વરવાળું લખીશું. દરરોજ આપણે આ જે લેસન આવે છે એ લેસન નિયમિત રીતે પૂરી કરીશું. હવે આપણે મળીશું આગળના ભાગમાં, અસાઇનમેન્ટના ભાગ બેમાં. પરંતુ ખાસ ધ્યાન 1 થી 20 પાઠ લખેલા હોવા જોઈએ અને અસાઇનમેન્ટ ભાગ એક પણ આપણે લખવાનો છે. અસાઇનમેન્ટ સિવાય એટલે કે મેં જે તમને ચલાવ્યું હતું 1 થી 20 પાઠમાં અભ્યાસ કર્યો એમાંથી તૈયારીઓ કરવાની રહેશે. આ તો પરીક્ષાનું માળખું છે કે પેપર આ રીતનું હશે, આમાં રહી ગયું હશે, એમાંથી પણ કદાચ પૂછાઈ શકે છે. તો માટે શેમાંથી તૈયારી કરવાની?
મેં લખાવ્યું હતું, મેં ભણાવ્યું હતું, એમાંથી વાંચન આપણે નોટ ચોપડામાં કર્યું હતું ને એમાંથી કરવાનું છે. તો આવજો વિદ્યાર્થી મિત્રો, મળીશું બીજા ભાગમાં. આવજો.